કેશોદમાં રહેતા ફોજી નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડીજેના સથવારે દેશભક્તિ ગીતો સાથે સામયા કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી ઉપસ્થિત લોકોએ નિવૃત્ત ફોજી મહેશ ગજેરાને પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું, જેમાં આજુબાજુ વિસ્તારના રહેવાસીઓ, આમંત્રિત મહેમાનો, નિવૃત્ત ફોજીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદમાં રહેતા મહેશભાઈ હંસરાજભાઈ ગજેરા, જેઓ ફોજી તરીકે 17 વર્ષ દેશ માટે સેવા કરી હતી, તેઓ નિવૃત્ત થતા કેશોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેશ ગજેરાને નાસિક ખાતે 2004માં ટ્રેનિંગ પૂર્ણ કરી વેસ્ટ બંગાળમાં બીનાગુડી ખાતે 2005થી પ્રથમ પોસ્ટિંગ થયેલ, જ્યાં 4 વર્ષ ફરજ બજાવ્યા બાદ સિમલા ખાતે બીજું પોસ્ટિંગ થયેલ. સિમલા ખાતે 4 વર્ષ ફરજ બજાવી અમૃતસર ખાતે 1 વર્ષ માટે ફરજ બજાવી, નાસિક ખાતે 3 વર્ષ ફરજ બજાવ્યા બાદ કલકત્તા ખાતે 1 વર્ષ ફરજ બજાવી, પૂના ખાતે 2 વર્ષ ફરજ બજાવી, બાદમાં રજૌરી પૂંચ જમ્મુ કાશ્મીરમાં 2 વર્ષ ફરજ બજાવી. વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા કેશોદ વતન પર આવતા કેશોદ ખાતે નિવૃત્ત ફોજી મહેશ ગજેરાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કેશોદના રાજકીય સામાજિક આગેવાનો, નિવૃત્ત ફોજીઓ તથા શહેરજનોની ઉપસ્થિતિમાં ડીજેના સથવારે દેશભક્તિના ગીતો સાથે સામૈયા કરવામાં આવ્યા હતા. કળશધારી બાળાઓ કુમકુમ તિલક કરી ઉપસ્થિત લોકોએ કેશોદ તાલુકામાંની સંગઠન નિવૃત્ત ફોજીઓ સહિત મહેશ ગજેરાને પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું. લોકસામે ન્યૂઝ, કેશોદ. ગામજનો અને માજી સૈનિક સંમેલન, મિત્રો અને પરિવારનો આભાર માનું છું, જેને નાનો એવો પ્રોગ્રામ કરીને મારું સ્વાગત કરેલું છે. હું 2004માં ભારતીય સેનામાં જોઈન્ટ થયેલો અને પહેલું ટ્રેનિંગ સેન્ટર આરટી સેન્ટર નાસિકમાં 1 સાલ પહેલો, ત્યારથી પહેલું પોસ્ટિંગ મારું બીનાગુડી વેસ્ટ બંગાળમાં થઈ ગયું, ત્યાર પછી બીજું સિમલામાં અને ત્રીજું અમૃતસર પંજાબમાં થઈ ગયું છે, ચોથું પોસ્ટિંગ કલકત્તા અને 5મું પૂના મહારાષ્ટ્રમાં અને લાસ્ટ પોસ્ટિંગ મારું જમ્મુ કાશ્મીર એન પૂંછ રજૌરી પૂંછ ઇલાકામાં થયેલું છે, ત્યાંથી હું 17 વર્ષ કરી અને નિવૃત્ત થયેલો છું. સર, આપણી ફરજ દરમિયાન કોઈ કાયમી યાદગાર એવી પળો કોઈ? 370 કલમને હટાવવામાં મારી બટાલિયન અને અમે ખૂબ ભોગ દીધેલો.